થોડોક જુદો વિષય લઈને આવી છું. એક 12 વર્ષનો છોકરો છે જેને ખબર પડે છે કે હું પુરુષ છું પણ અંદરથી સ્ત્રી છું, તો એની સંવેદના કેવી હોય એ કોઈને જણાવી નથી શકતો કે અંદર કેવું અનુભવે છે. તો એના માટે થોડુંક ટ્રાય કર્યું છે. સંવેદના તો બહુ મોટી છે પણ મેં થોડુંક ટ્રાય કર્યું છે એ અહીંયા રજૂ કરીશ. બહાર છું એ અંદર નથી, બહાર છું એ અંદર નથી, પ્રકાશિત છું પણ પ્રજ્વલિત નથી. અંગોની અકરામણ વધી પડી છે હવે, અંગોની અકરામણ વધી પડી છે હવે, પીડા આ કહ્યા વિના કોઈ સમજે શું એવા કોઈ મંદર નથી. જાતને આજે રીતસર ઝાટકી નાખી, જાતને આજે રીતસર ઝાટકી નાખી, જ્યારે એને ખુદ પર સંદેહ નજર નાખી. નથી પડ્યો મેદાને તો શું થયું, નથી પડ્યો મેદાને તો શું થયું, જાત સાથેનું યુદ્ધ શું યુદ્ધ નથી. આત્માને તો ઓળખી ગયો હવે, આત્માને તો ઓળખી ગયો હવે, બસ ખોળિયામાં બેસતો સદંતર નથી. કેવો ને કેવીમાં અટવાયો છું પોતે, કેવો ને કેવીમાં અટવાયો છું પોતે, ઉપેક્ષા આટલી બધી, શું હું ઈશ્વરનું સર્જન નથી. પરિવારથી સમસ્ત પૃથ્વી થકી, પરિવારથી સમસ્ત પૃથ્વી થકી, બસ હૂંફ જંખું છું, શું મારી ચીસોના કોઈ પડગમ નથી. અસ્તુ. સેજલબેન, આપે ખૂબ જ હૃદયસ્પર્શી કહેવાય એવો વિષય લીધો છે, ખૂબ ખૂબ અભિનંદન. આ કવિ સંમેલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો હાજર છે અને આજે હાસ્ય દિવસ છે તો કહેવાનું મન થાય છે. ન ઇશ્ક મેં હૈ ન જુદાઈ મેં હૈ, ન ઇશ્ક મેં હૈ ન જુદાઈ મેં હૈ, જો દર્દ ઘર કી સફાઈ મેં હૈ. બહેનોને ખબર છે ઘરની સફાઈ કરતા શું થાય છે. વડોદરાથી અમે 8-10 બહેનોનું અહીંયા આવ્યા અને મેં જોયું દરેકની રજૂઆતની શૈલી એટલી બધી પરિપક્વ થઈ ગયેલી છે. ખૂબ સરસ રજૂઆત બહેનોએ કરી. તો નારી માટેનો એક મુક્તક, આત્મજ્યોત પ્રગટાવ હવે તું, આત્મજ્યોત પ્રગટાવ હવે તું, જળહળ તારું તેજ બને, દૂર તિમિરને હળસે લઈને પાથર તું અજવાસ હવે. જીવનમાં ઉજાસ ભરી ગઈ, જીવનમાં ઉજાસ ભરી ગઈ, પરમ તેજ છલકાવ હવે, મુક્તિના ખુલ્લા દ્વારે તું, મુક્તિના ખુલ્લા દ્વારે તું, નારી જ્યોત જગાવ હવે, નારી જ્યોત જગાવ હવે. અસ્તુ. થેન્ક યુ.